પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી વિતરણ થતા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર થતા હોવાનો આક્ષેપ વચ્ચે આરોગ્ય વિભાગની રેડ કરી હતી, જેમાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સંડોવણી બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પાલનપુર સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થામાં ભારે અવ્યવસ્થા સર્જાતા ઇન્જેક્શન ન મળતા રજડી પડેલા દર્દીઓને ગતરોજ ઇન્જેક્શનવાળા કાળાબજાર થતા હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. તે દરમિયાન પાલનપુર સિવિલમાંથી સૌથી વધુ ઇન્જેક્શન મેળવનાર ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવાની જિલ્લા કલેક્ટરની સૂચનાને પગલે જિલ્લા આરોગ્યની ટીમે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં રેડ કરી હતી, જેમાં ભૂમા મેડિકલ હોસ્પિટલના ડોક્ટરે પોતાની હોસ્પિટલમાં સારવાર લેતા ન હોય તેવા 6 દર્દીઓને ડોક્યુમેન્ટ ઉપર પણ સિવિલમાંથી રેમડેસિવિર લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન આરોગ્ય વિભાગે ડિઝાસ્ટર અને રેપિડેમિક એક્ટ હેઠળ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં જે COVID-19 અંતર્ગત વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેમાં આ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. જે રેમડેસિવિર ઇન્જેક્શન સાચા લાભાર્થી સુધી પહોંચે તે પ્રમાણે સરકારશ્રીનું આયોજન કરેલ છે. તેમાં સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવે છે, જેમાં જે લાભાર્થી છે અને ખરેખર જરૂરિયાત છે તેવા લાભાર્થીને જ આપણે આપવાનું છે, જેમાં કે 50% એને સિટી સ્કેનમાં તકલીફ હોય, રેપિડ એન્ટીજન કે RT-PCR પોઝિટિવ હોય તેવા લાભાર્થીને આપવાનું છે. પરંતુ ગઈકાલે જે ઇન્જેક્શનનું વિતરણ થયું તેમાં માન્ય કલેક્ટર સાહેબશ્રીના ધ્યાને આવેલ કે અમુક હોસ્પિટલો દ્વારા વધારે ઇન્જેક્શન લઈ જવામાં આવ્યા છે, તો તેની તપાસ કરવા માટે અમોને જાણ કરતાં અમો અને અમારી ટીમ THO સુઈગામ ડૉક્ટર KP દિલવાડિયા, અર્બન હેલ્થ ઓફિસર ડૉક્ટર જીનલ પટેલ દ્વારા ભૂમા મેડિકેર જે ICU છે તેની તપાસ કરતાં ત્યાં જે દર્દી દાખલ હતા તેના સિવાય 6 દર્દીઓ જે ઘરે હતા એ 6 દર્દીઓ ઘરે હતા તેના નામે ત્યાંથી ઇન્જેક્શન લાવવામાં આવ્યા હતા. અને ડૉક્ટર દ્વારા પણ કબૂલ કરવામાં આવ્યું કે એ 6 દર્દીઓને હું મારા દ્વારા ટ્રીટમેન્ટ આપું છું, પરંતુ સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે હોસ્પિટલાઇઝેશન દર્દી હોય, ખરેખર એને તકલીફ હોય તેવાને જ ઇન્જેક્શન રેમડેસિવિર આપવાના છે. તો તેમના વિરુદ્ધ પોલીસ ઇન્સ્પેક્ટર પશ્ચિમ વિભાગ પાલનપુરને એપિડેમિક જે અમારો ડિસીઝ એક્ટ છે તે અનુસાર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવશે. આપણે જે એના સંચાલક છે ડૉક્ટર અમરીશ પંચાસરા છે, જે MD પોતે હોસ્પિટલ ચલાવે છે ભૂમા મેડિકલ હોસ્પિટલ એન્ડ ICU, તેમના દ્વારા આ ભૂલ થયેલી છે. તેમને જે હોસ્પિટલમાં દાખલ હોય તેવાને જ આપણે ઇન્જેક્શન સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, અને તેમના જે હોમ આઇસોલેશન હતા તેવા દર્દીના નામે ઇન્જેક્શન લઈને આપ્યા છે, તો તેમના દ્વારા ભૂલ થયેલો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને જાણ કરવામાં આવશે. જોકે ખાનગી ડોક્ટરે દર્દીને ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીઓના ડિસ્ચાર્જ કર્યા હોય પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. એકચ્યુઅલી બધા જ જે એમના નામે જે રેમડેસિવિર મેળવ્યા હતા ઇન્ડોર પેશન્ટના નામે બધાને આપેલા છે, અને જે પેશન્ટ સાંજે ડિસ્ચાર્જ થવાના હતા એમનો લાસ્ટ ડોઝ જે બાકી હતો એ સાંજના પોરે અમે આપી 3 વાગ્યા પછી જે ડિસ્ચાર્જ હતા પછી અમને ડિસ્ચાર્જ કર્યા છે. એટલે આમાં જે ઇન્જેક્શન જેના નામે ઇસ્યુ થયા છે એ જ પેશન્ટને અમે વાપર્યા છે. દર્દીઓમાં જ વપરાયા છે, અને જે પેશન્ટ ઘરે સારવાર લેતા હતા 6 પેશન્ટ જે કિડનીના પેશન્ટ હતા અને જેમને ઘરે એક પેશન્ટને પેરિટોનલ ડાયાલિસિસ ચાલે છે, CAPD જે કન્ટિન્યુઅસ એમ્બ્યુલેટરી પેરિટોનલ ડાયાલિસિસ ચાલે છે, એટલે આ પેશન્ટ હોસ્પિટલમાં સચવાય એવું નહોતું તો એને ઘરે રેમડેસિવિર ત્યાં અપાયા છે. એ પેશન્ટના નામે કારણ કે અમુક પેશન્ટને એ રીતે ઇસ્યુ કરાયેલા છે, એ પેશન્ટનોય ડેટા અમે સાહેબને આપેલો છે. એટલે મેં બધા ખુલાસા આપ્યા છે કે પેશન્ટના નામે જે ઇન્જેક્શન આપ્યા છે એ જ પેશન્ટના અમે વાપર્યા છે. આમ પાલનપુરમાં આરોગ્ય વિભાગની રેડથી રેમડેસિવિર ઇન્જેક્શનનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપનું સમર્થન મળ્યું છે.